વિદ્યાર્થી મિત્રો કોરોનાના લોકડાઉનના સમયગાળાની અંદર આપણે વિડિયો ચેનલની અંદર જે વિડિયો જે છે અપલોડ કરીએ છીએ અને આપણી જે ચેનલ YouTube ચેનલ બ્રહ્માન સેન્સ કે જેમાં દરેક વિષયના આપણે હવે વિડિયો અપલોડ કરવાના છે અને તમે ઘરે રહીને ભણી શકો એવો એક આ પ્રયત્ન છે તો આપણો સમયનો સદુપયોગ થાય અને થોડો થોડો આપણો કોર્સ પણ આગળ વધે તો એના ભાગ સ્વરૂપે આપણે આજે ગણિતની શરૂઆત કરીએ આમ તો આપણે ધોરણ 12ના બે ચેપ્ટર પૂરા કર્યા છે શ્રેણી અને નિશ્ચય જે તમે લોકોએ રિવિઝન પણ કરેલા છે નવું ચેપ્ટર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સદિશ બીજગણિત ચેપ્ટર નંબર 10 છે આ ચેપ્ટર આપણે એટલા માટે પસંદ કર્યું છે કે સદિશનો અભ્યાસ છે ધોરણ 11 ની અંદર આવી ગયેલો છે ફિઝિક્સ અને ગણિતની અંદર પણ એટલા માટે આપણે આ ચેપ્ટર શરૂ કરીએ છીએ અને બીજું કે ભાગ 2 છે એટલા માટે તમારી પાસે જો બુક ન હોય તો આપણે એની પીડીએફ મોકલશું એટલે તમને બુક જે છે એ મળી જશે એની અંદરથી તમે તૈયારી કરી શકશો તો આપણો સમય ન બગાડતા આપણે શરૂ કરીએ સદિશ બીજગણિત અને થોડો વિડિયો લેક્ચર જે છે ટૂંકો થાય એના ભાગ સ્વરૂપે મેં થોડીક માહિતી જે છે પહેલેથી બોર્ડ ઉપર લખીને રાખી છે તો શરૂઆત કરીએ કે પહેલી વ્યાખ્યા સદિશ કોને કહેવાય 11માં ધોરણની અંદર પણ આ વાત આવી ગઈ છે સદિશ એટલે એવી રાશિ કે જેની અંદર માન અને દિશા બંને હોય બરાબર છે દાખલા તરીકે એની વ્યાખ્યા આપણે આપીએ કે સદિશ એટલે શું તો કે માન અને દિશા માન કે અથવા માપ કે માન અને દિશા ધરાતી જે રાશિ હોય ધરાતી રાશિને સદિશ રાશિ કહેવાય અથવા તો સદિશ કહેવાય તો જેની અંદર હું હોય તો કે માન અને દિશા બંને નો ઉલ્લેખ હોય દાખલા તરીકે વેગ પ્રવેગ બળ વજન વેગમાન વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વગેરે જે છે એની અંદર એનો એક ચોક્કસ માપ હોય અને એના માટે દિશા જરૂરી છે એટલે એને કહેવાય સદિશ બીજી વાત કરીએ અદિશ અદિશ કોને કહેવાય તો કે અદિશ એટલે જેનું કંઈક માપ અથવા માન હોય પરંતુ એમાં દિશા હોતી નથી અદિશ અદિશ એટલે શું તો કે જેમાં શું હોય તો કે માન હોય પરંતુ દિશા હોતી નથી તો આવી રાશિ જે છે એને કહેવાય અદિશ રાશિ ઉદાહરણ તરીકે લંબાઈ દળ સમય અંતર ઝડપ ક્ષેત્રફળ ઘનફળ વગેરે જે છે આની અંદર એનું કોઈ ચોક્કસ માપ હોય પરંતુ એની દિશાની કોઈ જરૂરિયાત હોતી નથી તો આવી રાશિ જે છે એને કહેવાય અદિશ રાશિ એના પછીની વાત આપણે આગળ ચેપ્ટરમાં કરીએ સ્થાન સદિશ અને તેનું માન સ્થાન સદિશ કોને કહેવાય દાખલા તરીકે હું ઉગમ બિંદુમાંથી અવકાશની અંદર ત્રણ અક્ષ દોરું કે આ એક્સ અક્ષ આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ એક્સ વાય અને ઝેડ આ જે છે ઉગમ બિંદુ ટુઓ છે જેના યામ હોય 0 0 0 તો આ અવકાશની અંદર મેં બિંદુ લો દાખલા તરીકે બિંદુ લો P તો આ જે છે P ધારો કે આ યામ આપણે લઈ લઈએ કે એક્સ વાય અને ઝેડ તો ઉગમ બિંદુમાંથી દોરેલો દિશાયુક્ત રેખાખંડ ચોક્કસ દિશા છે ઉગમ બિંદુ O માંથી દોરું મેં P સુધી તો આ જે ચોક્કસ દિશાયુક્ત રેખાખંડ છે એને કહેવાય સદિશ સદિશ O P અને સદિશને દર્શાવવા માટેની નિશાની છે ઉપર તીર અથવા એને મારે કંઈક બીજું નામ આપવું હોય દાખલા તરીકે આને સદિશનું હું R કહી દઉં કે R તો એને R સદિશ R પણ કહેવાય સદિશ O P કયો અથવા સદિશ R કે જેના બરાબર શું છે તો કે x y અને z એટલે આ વાત થઈ સ્થાન સદિશ સ્થાન સદિશ અને તેનું માન તો આના માનની વાત કરીએ કે સદિશ o p નું માન એના માનને આ રીતે દર્શાવે કે સદિશ o p છે આનું માન એનું માન શું થાય તો આનું માન થાય વર્ગમૂળની અંદર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ અથવા આપણે કહીએ કે આ જે છે ઓ થી પી સુધીનો અંતર આ માપ એ માપ કયું થાય તો કે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો x - 0 નો વર્ગ વત્તા y - 0 નો વર્ગ વત્તા z - 0 નો વર્ગ આખો વર્ગમૂળ ની અંદર આવે તો અંતરસૂત્રથી જો આ માપ મેળવીએ તો આ મળશે વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ આને કહેવાય સદિશનું માન દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે એવું કીધું હોય કે એક સદિશ જે છે એ
સદિશ a જે છે એવો છે a 2 અને 2 આનું માન મળ્યું આનું માન શું થાય કે આ સદિશ a નું માન એટલે કે વર્ગમૂળ ની અંદર 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે કે વર્ગમૂળ માં 1 નો વર્ગ એટલે 1 2 નો વર્ગ એટલે 4 ફરીથી 2 નો વર્ગ એટલે 4 આ સરવાળો કરો તો 1 અને 4 5 5 અને 4 9 એટલે કે વર્ગમૂળ માં 9 અને વર્ગમૂળ માં 9 એટલે કેટલા થાય 3 બરાબર તો આ જો આ સદિશ નું માન એટલે આ વાત છે શાંતિ છે ને તેના માન ની આગળ આપણે ચક્રમાં વાત કરીએ કે સદિશના પ્રકાર સદિશના પ્રકાર તો સદિશના અલગ અલગ તમારી બુકની અંદર 6 પ્રકાર આપેલા છે એમાંના આપણે પ્રકાર જોઈએ પહેલો પ્રકાર છે શૂન્ય સદિશ હવે આપણે અહીંયા વ્યાખ્યાની ચર્ચા નહીં કરીએ વ્યાખ્યા લખીશું નહીં માત્ર સમજો કારણ કે વ્યાખ્યા જે છે એ પરીક્ષાની અંદર પૂછાય નહીં પરંતુ એનો ઉપયોગ અથવા નાના પ્રશ્નો પૂછી શકાય એટલે સમજવું જરૂરી છે શૂન્ય સદિશ કોને કહેવાય તો કે શૂન્ય સદિશ એટલે એવો સદિશ કે જેનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ જેને આપણે અહીંયા લખી કે સદિશ મેં ઓપી કીધો છે તો આ સદિશ ઓપી છે ને ક્યાંથી શરૂ થાય છે તો ઓથી તો આ ઓ જે છે ને સદિશ ઓપી માટે એમાં ઓ જે છે એને કહેવાય પ્રારંભ બિંદુ આ શું છે તો કે પ્રારંભ બિંદુ છે બીજી વાત કે અહીંયા જે P બિંદુ છે આ P બિંદુને કહેવાય અંત્ય બિંદુ P બિંદુને કહેવાય અંત્ય બિંદુ તો આ જે છે શૂન્ય સદિશ એટલે હું તો કે જેનો પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય દાખલા તરીકે આપણે અહીંયા હું આવો સદિશ લખું કે A A A A તો આ સદિશને કહેવાય શૂન્ય સદિશ અથવા બીજી વાત કરો કે B B તો આ સદિશને પણ કહેવાય શૂન્ય સદિશ અને શૂન્ય સદિશને દર્શાવવા માટેનો સંકેત આ પ્રમાણે છે કે શૂન્ય અથવા O સદિશ ઉપર સદિશની નિશાની તીર અને એને તમારે લખો ત્યારે લખાય કે 0 0 0 અને બીજી વાત કે શૂન્ય સદિશનું માન જે છે આ પ્રમાણે માન ગણો તો શૂન્ય સદિશનું માન 0 થાય એટલે આ પહેલી વાત શૂન્ય સદિશ એના પછીની બીજી વાત છે કે એકમ સદિશ કોને કહેવાય એકમ સદિશ તો એની વ્યાખ્યા એવી છે કે જેનું માન 1 હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય કે જેનું માન કેટલું હોય 1 હોય એવા સદિશને કહેવાય એકમ સદિશ દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ કે સદિશ A જે છે હું તમને કહું કે સદિશ A છે આ પ્રમાણે છે 1 0 અને 0 તો આના તમે માનની ગણતરી કરો તો આનું માન જે છે એ 1 થશે આ સદિશ છે એને કહેવાય એકમ સદિશ અને બીજી વાત કે એકમ સદિશ છે એને સંકેતમાં એકમ સદિશ દાખલા તરીકે એ છે તો એકમ સદિશ છે એ માટે એકમ સદિશ હોય એકમ સદિશને સંકેતમાં એ કેરેટ આના વડે દર્શાવે શેના વડે દર્શાવાય એ ની ઉપર કેરેટ બોલાય આ છે એકમ સદિશ એના પછીની ત્રીજી વાત જોઈએ સમઉદ્ભવ સદિશ કોને કહેવાય તો કે સમઉદ્ભવ સદિશ એટલે એવા સદિશો બે કે તેથી વધુ સદિશ દાખલા તરીકે હું એક સદિશ લઉં કે આ ઓ થી એ આમ તો જો કે સમઉદ્ભવ એટલે એના નામની અંદર જાય છે કે જેના ઉદ્ભવ સ્થાન સમાન એક આ સદિશ ઓ એ છે બીજો સદિશ હું લઉં કે ઓ બી તો આ બંનેના ઉદ્ભવ સ્થાન કેવા છે એક સરખા છે જેનો પ્રારંભ બિંદુ એક જ છે તો એવા સદિશને કહેવાય સમઉદ્ભવ સદિશ બે અથવા બે થી વધારે પણ હોય છે દાખલા તરીકે હું ત્રીજો સદિશ લઉં ઓ સી ઓએ ઓબી અને ઓસી ત્રણેયના પ્રારંભ બિંદુ છે એક જ ઓ છે તો એને કહેવાય સમઉદ્ભવ સદિશ એના પછીની વાત કરીએ સંરેખ સદિશ કોને કહેવાય તો કે કોઈ એક નિશ્ચિત રેખા હોય કોઈ એક નિશ્ચિત રેખા ની સાપેક્ષે સદિશ જે છે નિરપેક્ષ રીતે આને સમાંતર હોય દાખલા તરીકે એક સદિશ આપણે અહીંયા લઈએ કે આ સદિશ A અને હું નામ આપું છું સદિશ A બરાબર છે બીજો કોઈ એક સદિશ લઉં હું અહીંથી સદિશ આ બી બરાબર છે સદિશ બી તો આ નિરપેક્ષ રીતે આ બંને છે આને સમાંતર છે એ છે એ પણ આ રેખાને સમાંતર છે અને સદિશ બી પણ આ રેખાને સમાંતર છે તો આ પ્રકારના જે સદિશો એને કહેવાય સમરેખ સદિશ દાખલા તરીકે આપણે ખ્યાલ છે કે મુક્ત સદિશ જે છે અવકાશની અંદર એને તમે દિશા અને માન બદલાવ્યા વગર અવકાશની અંદર કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો તો આ સદિશ જે બી છે અને અહીંથી હું મુક્ત સદિશ છે આનું માન કે દિશા બદલાવ્યા વગર જો અહીંયા લઈ જાઓ તો દાખલા તરીકે આને અહીંયા જોડી દઈએ તો શું થાય અને અહીંયા તમે લઈ જાઓ તો એનો માન અને દિશા અહીંયા છે અહીંયા સદિશ બી આવે કે નહીં
तो आ ए અને બી એક જ રેખા ઉપર આવી ગયા તો એને કેવા કહેવાય સદિશ ને બંનેને સમરેખ સદિશ કહેવાય એટલે આ વાત છે સમરેખ સદિશ ની એના પછી ની વાત કરીએ સમાન સદિશ કોને કહેવાય સમાન સદિશ તો કે કોઈ એક રેખા જે છે એની સાપેક્ષે નિરપેક્ષ રીતે કોઈ રેખાની સાપેક્ષે બે સદિશ છે જે પ્રારંભ બિંદુ થી એની દિશા પણ સમાન હોય અને માન પણ સમાન હોય એટલે કે એક સદિશ આ છે બીજો સદિશ આ છે તો આ બંને જે છે બંનેની દિશા જે છે કેવી છે એક સમાન છે અને બીજું બંનેના માન પણ કેવા છે સરખા છે આ સદિશ A અને નામ આપી દે સદિશ B તો આ બંને સદિશ જે છે એને કહેવાય સમાન સદિશ અને આને આપણે લખવું હોય તો આ રીતે લખી લઈએ કે સદિશ A બરાબર સદિશ B બંનેના માન એક સમાન છે અને બંનેની દિશા પણ એક સરખી છે આ છે સમાન સદિશ કહેવાય એના પછીની વાત કરીએ સદિશનો ઋણ સદિશ સદિશનો ઋણ સદિશ અથવા જેને કહેવાય વિરોધી સદિશ શું કહેવાય તો કે વિરોધી સદિશ એની વ્યાખ્યા એવી છે કે કોઈ એક સદિશ હોય દાખલા તરીકે આપણે કોઈ એક સદિશ લઈએ એ બી હવે આ સદિશ છે આના માટે આટલું જ માન હોય પણ આના કરતા દિશા વિરુદ્ધ હોય તો એવા સદિશને કહેવાય વિરોધી સદિશ દાખલા તરીકે એ બી છે તો હવે હું બી એ લઉં તો એ બી ની સાપેક્ષે બી એ સદિશ ને મારે લખવું હોય તો આ રીતે લખાય કે બી એટલે હું તો અહીંથી લઈને આ પ્રમાણે જેમાં હું થયું એ બી આ સદિશ છે એટલું જ માન બી એનું છે પણ એ બી ની દિશા આ છે ત્યારે બી એ ની દિશા જે એના કરતા વિરુદ્ધ થાય તો એને કહેવાય વિરોધી સદિશ અથવા તો ઋણ દિશાનો સદિશ અને બીજી વાત કરીએ એટલે એના એટલા માટે આપણે લખી કે સદિશ એ બી અથવા BA સદિશ બરાબર હું પણ લખી પડે BA સદિશ બરાબર માઇનસ AB સદિશ તો આ છે સદિશના પ્રકાર તો મિત્રો આજના દિવસમાં આપણે સદિશની થોડીક બેઝિક વાત શરૂઆતની વાત જે જોઈ છે કે જેની અંદર સદિશ કોને કહેવાય સદિશ કોને કહેવાય સ્થાન સદિશ સદિશનું માન શું છે સદિશના પ્રકારો જે આપણે જોયા છે કે શૂન્ય સદિશ એકમ સદિશ સમઉદ્ભવ સદિશ સમરેખ સદિશ સમાન સદિશ અને સદિશનો ઋણ સદિશ એટલે આ સદિશની બધી બેઝિક વાતો છે જે તમારા બુકની અંદર પેજ નંબર 356 ઉપર આ બધી જ વ્યાખ્યાઓ આપેલી છે તો તમે જે છે એ બુકનો અભ્યાસ કરજો વ્યવસ્થિત અને એમાંથી તૈયાર કરજો અને આપણા ગણિત સબ્જેક્ટની વાત કરીએ તો આપણા રોજના લેક્ચર્સમાં તમારે તૈયારીના ભાગ સ્વરૂપે રોજ પહેલાં વિડીયો લેક્ચર નિહાળવાનું વિડીયો લેક્ચર પહેલાં વ્યવસ્થિત જોઈ લેવાનું અને પછી બુકની અંદરથી જે કંઈ કોન્સેપ્ટ આપણો હોય વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરવાનો કારણ કે બધી જ વસ્તુઓ જે છે એ અહીંયા વિડીયો લેક્ચરની અંદર કવર થાય નહીં એટલે આપણે જે અમે જે લઈએ મેન મુદ્દા જે લઈએ એની ઉપરથી તમારી બુકની થિયરી હોય તો તૈયારી કરવાની અને સ્વાધ્યાયના જાખલા હોય તો મને ગણતું જવાનું એટલે આપણે આ આજથી આ શરૂઆત કરી છે આવતા લેક્ચરની અંદર અને પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના જાખલા જઈશું આજ પૂરતું આટલું રાખીએ તો આ તમે વ્યાખ્યાઓ અને જે આપણે મુદ્દો લીધો છે એ વ્યવસ્થિત તૈયાર કરશો એવી આશા સાથે ધન્યવાદ